નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યને સુધારો. કહેવત છે કે જે કંઈ થઈ રહ્યું છે તેને ભૂલી જાઓ, પરંતુ માણસ ભૂતકાળની એ વાતોને વાગોળિયા કરે છે, તે એમને છોડી શકતો નથી. આપણા જીવનમાં ઘણી વાર એવી ઘટનાઓ બની જાય છે જે મનમાંથી ખસતી નથી, હંમેશા તાજી રહે છે. જાણે કે તે ઘટના આજે જ બની હોય એ રીતે આપણે તેને યાદ કરતા રહીએ છીએ. જીવનમાં બનતી એ સંવેદનશીલ ઘટના જો સકારાત્મક હોય તો એનાથી જીવનનું ઉત્થાન થાય છે, પરંતુ જો તે ઘટના નકારાત્મક હોય તો જીવનમાં અવનતિ થાય છે. તે માણસના જીવન પર પોતાની કાયમી છાપ છોડી જાય છે. માણસ તે ભૂલને ભૂલવાનો પ્રયત્ન કરે છે, છતાંય તે ભૂલી શકતો નથી. મોટે ભાગે એવું કહેવાય છે કે જે થઈ ગયું તે થઈ ગયું, એમાં પછીથી શું કાંઈ ફેરફાર થઈ શકતો નથી. મનુષ્યમાંથી માર છૂટી જાય એને પાછું વાળી શકાતું નથી, પછી એની પાછળ દોડવાનો કોઈ મતલબ નથી. ભૂતકાળની ચિંતા કર્યા કરે એ મૂર્ખ લોકોનું કામ છે. બુદ્ધિમાન માણસો વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરે છે. એકવાર એક માણસ પોતે કરેલા ખરાબ વ્યવહાર માટે ગૌતમ બુદ્ધ પાસે જઈને પોતાના ભૂલનો પ્રાયશ્ચિત કરવા લાગ્યો, ત્યારે બુદ્ધે તેને કહ્યું કે ભૂતકાળને છોડ, તને સમજાઈ ગયું કે આ ખોટું થયું, એટલું બસ છે, બસ એમાંથી બહાર આવી જા, તું નિર્ભર થઈ જાય છે, હવે વર્તમાનમાં પ્રવેશ કર. જો માણસ ભૂતકાળને વાગોળિયા કરે તો તે પલાયનવાદી બની જાય છે. એ તો પોતાના જીવનનો દોર બીજાના હાથમાં સોંપવા જેવું છે. વર્તમાનમાં જીવનાર માણસના જીવનમાં બધા સૂત્રો તેના હાથમાં હોય છે. વિચારશીલ લોકો કહે છે કે હંમેશા ભૂતકાળને વાગોળિયા ન કરો, ઈશ્વરે આપણને આંખો આગળની તરફ આપી છે. તેવું સૂચવે છે કે હંમેશા આગળ જુઓ, ભૂતકાળને ભૂલી જાઓ. ઇતિહાસ પણ કહે છે કે ભૂતકાળમાં જે ભૂલો થઈ હોય તેને સુધારીને આગળ વધતા રહો. મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે માણસ જો દુઃખદ ભૂતકાળ વિશે વિચાર્યા કરે તો તેનું ચિંતન તથા કામ કરવાની શક્તિ ઘટતી જાય છે. ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ. એનો અર્થ એવો નથી કે ભૂતકાળને વળગી રહેવું. ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખીને પોતાના ભવિષ્યને ઉત્તમ તથા ઉજ્જવળ બનાવવા માટે માણસે બની શકે તે બધા જ પ્રયત્નો કરવા જોઈએ. પિયાનો વાદક બિલી જોયેલના ગીતના શબ્દો પણ આ વિષયમાં એ જ કહે છે કે હજારો વર્ષ પહેલા આપણા પર જે વીત્યું હતું એ બધામાંથી આપણે કેમ કશું નથી શીખતા. જો આપણે ભૂતકાળમાંથી બોધપાઠ નહીં લઈએ તો ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન થતું રહેશે અને એના કારણે આપણું ભવિષ્ય અંધકારમય બની જશે. જે મહાપુરુષોએ ઉન્નતિના શિખરો સર કર્યા છે તેમણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને પોતાની ભાવિ યોજનાઓ બનાવી હતી, એટલે તેઓ પોતાના જીવનમાં સફળ થયા હતા. જય ગુરુદેવ.